brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. ગુંડા નું ગુંડા રાજ જે જયરાજ સિંહ જાડેજા એના વાઈફ ગીતાબાઈ મિલે છે કે હવે ગોંડલમાં આવેદન પત્ર પણ આપવા દીધું નથી એટલો ખોફ રાખ્યો છે અને કહે છે કે મારે સમાજની કઈ જરૂર નથી. દીકરા દીકરી ક્યાં વળેલા? સમાજમાં વળેલા કે સમાજની બહાર? નમસ્કાર મિત્રો. મિત્રો, ક્ષત્રિય સમાજમાં બાજીગર કોણ? ક્ષત્રિય સમાજના આંદોલનમાં ખરા અર્થમાં બાજીગર કોણ? કોણ છે વ્યક્તિ કે જેણે પડદા પાછળ ખેલ પાડ્યો? કોણ છે એ વ્યક્તિ કે જેણે ક્ષત્રિય સમાજમાં ફાટા પડાવ્યા? જયરાજસિંહ સામે આટલો બધો ગુસ્સો કેમ? ક્ષત્રાણીઓ જયરાજસિંહના નામથી આટલી બધી ગુસ્સે શા માટે થઈ છે? જયરાજસિંહ જાડેજાએ તેવું તો શું કર્યું? જયરાજસિંહ જાડેજા શું ફક્ત ભાજપના નેતા છે કે પછી ક્ષત્રિય સમાજના પણ ખરા અર્થમાં મોટા નેતા છે જ તે? આ સવાલ એટલા માટે કારણ કે ક્ષત્રિય સમાજના લોકો છે હવે જયરાજસિંહની સામે છે. જી મિત્રો, ક્ષત્રિય સમાજના લોકો છે જયરાજસિંહ સામે આરોપ મૂકી રહ્યા છે. જયરાજસિંહ જાડેજાએ મિત્રો જ્યારથી પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં સંમેલન યોજ્યું ત્યારથી જયરાજસિંહ જાડેજા સવાલોમાં છે. જયરાજસિંહ જાડેજા પર આક્ષેપ અને આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે જયરાજસિંહ જાડેજા પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે છે. જયરાજસિંહ જાડેજાને ક્ષત્રિય સમાજની જરૂર નથી. જયરાજસિંહ જાડેજાને ક્ષત્રિય સમાજની આટલા માટે જરૂર નથી કારણ કે તેમના મત વિસ્તારમાં પાટીદાર સમાજનું વર્ચસ્વ છે તેવું કહેવામાં આવે છે. જયરાજસિંહ જાડેજા પાટીદારોને નારાજ કરવા ઈચ્છતા નથી. જયરાજસિંહ જાડેજા ક્ષત્રિય સમાજને નારાજ કરવા પડે તો ચાલશે, પરંતુ પાટીદારથી દૂર જવા ઈચ્છતા નથી તેવા સવાલો થતા રહ્યા છે. આ હું નહીં, પરંતુ આ લોકો કહી રહ્યા છે અને આ લોકો વચ્ચે ચાલતી વાતો છે. કારણ કે મિત્રો, છેલ્લા ઘણા સમયથી એક વાતને લઈને ચર્ચા ચાલી રહી છે કે ક્ષત્રિય સમાજમાં શું બે ફાટા પડી ગયા છે. એક વર્ગ એ કહે છે કે પરસોત્તમ રૂપાલાને માફી આપી દેવી જોઈએ, શાસ્ત્ર ધર્મ માફી પણ કહે છે. પરંતુ એક વર્ગ કહે છે કે આટલી મોટી ભૂલ એ હોય તેની માફી ના હોય. આ ભૂલની માફી ના હોય ક્ષત્રિય સમાજે આનો વિરોધ કરવો જોઈએ અને ટિકિટ ખેંચાવી જોઈએ. ગુજરાતની એક પણ લોકસભા બેઠકથી પરસોત્તમ રૂપાલા ન લડવા જોઈએ. ટૂંકમાં લોકસભા ચૂંટણી જ પરસોત્તમ રૂપાલા ન લડવા જોઈએ તે તેની સજા હોવી જોઈએ. માંધાતાસિંહ જામ સાહેબ, જયરાજસિંહ જાડેજા આ સહિતના લોકો પોતે રૂપાલાને માફ કરવાના સમર્થનમાં આવી ચૂક્યા છે. તેની સામે ઝાલાવાડના રાજવીઓ હોય, ભાવનગરના હોય, આ સહિત ક્ષત્રિય સમાજના નેતાઓ હોય, કરણી સેના હોય, તે લોકો ટિકિટ ખેંચવાની લડાઈમાં છે. શંકરસિંહ વાઘેલા કે પૂર્વ મુખ્યમંત્રી, તેણે પણ પત્રકાર પરિષદ કરી હતી અને કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલા જે બોલ્યા એ અયોગ્ય છે, ટિકિટ ખેંચાવી જોઈએ. આ સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ બોલી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના ભાવનગરથી પૂર્વ સાંસદ ક્ષત્રિય નેતા રાજેન્દ્રસિંહ રાણા એ પણ વિરોધ દર્શાવી ચૂક્યા છે, પરંતુ ત્યારબાદ તેઓ શાંત રહ્યા છે. પરંતુ બાકીના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂપ જ છે. પહેલેથી કોઈ પણ જાતનું નિવેદન આપ્યું નથી. એ સવાલોમાં રીવાબા પણ છે, એ સવાલોમાં હકુભા જાડેજા પણ છે, એ સવાલોમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ છે, એ સવાલોમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ છે, એ સવાલોમાં સીજે ચાવડા પણ છે. આ સહિત ભારતીય જનતા પાર્ટીમાં ઘણા નેતાઓ છે કે જે આજે મોટા સ્થાન પર છે. કોઈ ધારાસભ્ય છે, કોઈ સંગઠનમાં મોટી પકડ ધરાવે છે. આઈકે જાડેજા કે જેઓ પણ ચૂપ હતા, આઈકે જાડેજાને સ્ટાર પ્રચારકની યાદીમાં નામ રાખવામાં આવ્યું. પરસોત્તમ રૂપાલાને તો રાખવામાં જ આવ્યા, ટિકિટ તો ન ખેંચી, પરંતુ પરસોત્તમ રૂપાલિયા સ્ટાર પ્રચારક પણ બન્યા. ત્યારે જ એક મેસેજ આપી દેવામાં આવ્યો હતો કે કદાચ આ બેઠક પરથી ટિકિટ નહીં ખેંચાય. અને આઈકે જાડેજા કે જેઓ હમણાં ઘણા સમયથી શાંત હતા, તેમને પણ સ્થાન આપવામાં આવ્યું સ્ટાર પ્રચારકોમાં. પરંતુ આઈકે જાડેજા ક્યાં બતાય છે? આઈકે જાડેજાની સ્પીચ અને આઈકે જાડેજાનું ભાષણ સાંભળવા નથી મળ્યું, તે સ્ટાર પ્રચારક બની ગયા પછી પણ. ખેર, મૂળ વાત એ હતી કે જયરાજસિંહ જાડેજાનો વિરોધ થઈ રહ્યો છે. જે આપે વિડીયો જોયો એ વિડીયોમાં ક્ષત્રાણી ગુસ્સે છે,
ક્ષત્રિય સમાજની આ મહિલા કહી રહી છે કે જયરાજસિંહ જાડેજાનો ગોંડલમાં એટલો ખોફ છે કે કોઈને આવેદનપત્ર પણ આપવા દીધું નથી. આમ તો દેશમાં લોકશાહી છે, સ્વતંત્રતા છે, કોઈ પણ વ્યક્તિ પોતે આવેદનપત્ર આપી શકે છે. હવે તેમની વાત છે, તેમનો આક્ષેપ છે, પરંતુ ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનું શાસન છે અને ગોંડલમાં તેમની અનુમતિ વગર કંઈ પણ વસ્તુ ના થઈ શકે તેવું આ પહેલાં પણ લોકો કહેતા રહ્યા છે અને સ્થાનિકો પણ કહે છે. પણ એક વસ્તુ એ પણ છે કે જયરાજસિંહ જાડેજા, મિત્રો, જયરાજસિંહ જાડેજા આ પ્રકરણ પહેલાં ક્ષત્રિય સમાજના કામને લઈને પણ જાણીતા હતા. જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજના કામો કર્યા. જયરાજસિંહ જાડેજા એક ક્ષત્રિય નેતા તરીકે પણ ઓળખ ધરાવતા હતા, બાહુબલી ક્ષત્રિય નેતા, કે જેની ક્ષત્રિય સમાજના અત્યાર સુધીના મોટા મોટા નેતાઓમાંના એક, કે જેના મત વિસ્તારમાં ક્ષત્રિયોની સંખ્યા ખૂબ જ ઓછી છે, છતાં પણ વર્ષોથી તે અને તેનો પરિવાર રાજ કરે છે. આ સ્થિતિમાં જયરાજસિંહ જાડેજા બાહુબલી નેતા સાબિત થતા હતા, પરંતુ આજે તેમના સમાજના લોકો તેમની સામે છે. જયરાજસિંહ જાડેજાને જો કે ફરક નથી પડતો, કારણ કે આવનાર સમયમાં ચૂંટણી થાય તો પણ ક્ષત્રિય સમાજના મતથી તે જીતી શકે તેવું નથી. તેને પાટીદાર લેવા પાટીદારના મતની જરૂર પડતી હોય છે. પરંતુ આ ફાટા પડવાની શરૂઆત શું ત્યાંથી જ થઈ હતી જ્યારથી આ સંમેલન મળ્યું. મિત્રો, ઘણા લોકો તેવું કહી રહ્યા છે કે જે જયરાજસિંહ જાડેજાએ સંમેલન બોલાવ્યું બસ ત્યારથી જ આ ફાટા પડી ગયા હતા, કારણ કે જયરાજસિંહ જાડેજા અને તેને માનનાર ક્ષત્રિય સમાજના લોકો, કારણ કે ક્ષત્રિય સમાજમાં પણ જયરાજસિંહ જાડેજાનું ગ્રુપ છે, ક્ષત્રિય સમાજમાં પણ જયરાજસિંહને માનનારનો એક વર્ગ છે, પછી યુવાઓ હોય કે પછી અત્યારે કોઈ પણ એક પક્ષમાં હોય, એ લોકો આ વિવાદથી દૂરી બનાવી ચૂક્યા પહેલેથી. ત્યારબાદ રાજવીઓ પોતે દૂરી બનાવતા જોવા મળ્યા અને વધ્યા જે વિરોધ કરતા હતા એ નેતાઓ, વિરોધ કરતા હતા એ સંસ્થાના લોકો. આમ તો રાજકોટમાં એક ઝાંખી જોવા મળી કે ક્ષત્રિય સમાજ એકજૂટ થયો, લાખોની સંખ્યામાં ક્ષત્રિયો આવ્યા અને એ ભીડ જોઈને, એ દ્રશ્યો જોઈને ગુજરાત હલ્યું હતું અને ગુજરાતમાં લાગ્યું હતું કે ક્ષત્રિય સમાજની શું તાકાત છે અને ગુજરાતમાં એ લાગતું હતું કે આવતી સવારે રૂપાલાની ટિકિટ ખેંચાશે, પરંતુ તે ન થયું. ભારતીય જનતા પાર્ટી અને રૂપાલા પોતે બંને ક્ષત્રિય સમાજની સામે ઝૂકવા તૈયાર નથી. એક સમાચાર સામે આવ્યા હતા કે રૂપાલાએ સામેથી કીધું કે ટિકિટ ખેંચી લો, પરંતુ ત્યારબાદ નિવેદન, મિત્રો, તે પણ આવ્યું કે રૂપાલા પોતે આવું કંઈ બોલ્યા જ નથી. તો શું રૂપાલાને કંઈ પછતાવો નથી? બે વખત માફી માગી ચૂક્યા છે, તેમાં પણ આક્ષેપ લગાડવામાં આવી રહ્યો છે કે ટાણી હતી એ માફીમાં અહંકાર હતો. હવે કરણી સેનામાં પણ જૂથ પડ્યા. કરણી સેનામાં પણ પદ્મિની બા કરણી સેના સંકલન સમિતિ પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. આ સહિત હવે લાગે છે કે આ આંદોલન રેળાઈ ગયું છે. મિત્રો, આ આંદોલનને ફરી મજબૂત કરવા માટે, આ આંદોલનને ફરી ઊભું કરવા માટે ક્ષત્રિય સમાજે એકજૂટ થવું પડશે. એ એકજૂટ માફી તરફ વ્યૂ જાય તો પણ સવાલ નથી અને એ એકજૂટ બની ટિકિટ ખેંચવા તરફ વહે તો પણ સવાલ નથી, પરંતુ કોઈ એક વસ્તુ નક્કી કરવી પડશે તો જ ક્ષત્રિય સમાજના આંદોલનને સફળતા મળી શકે છે એવું લાગે છે. કારણ કે ક્ષત્રિય સમાજ, મિત્રો, અધવચ્ચે છે. એ રસ્તા પર આવ્યો, એમણે સંમેલન કર્યું, આટલી મોટી સંખ્યામાં ભેગા થયા, પરંતુ નિરાકરણ કશું મળ્યું નથી, જેના કારણે ક્ષત્રિય સમાજના એ આગેવાનો ભોઠા પડી રહ્યા છે, જે આગેવાનો આગળ પડતા કામ કરી રહ્યા હતા. એ આગેવાનો હવે કહી રહ્યા છે કે હવે તો આંદોલન અધવચ્ચે છે, ન પાછળ જઈ શકાય છે ને ન તો આગળ જઈ શકાય રહ્યું છે, એટલે કે ન તો ભારતીય જનતા પાર્ટી તેની માંગ સ્વીકારી રહી છે. ઉમેદવારી પત્રનો દિવસ પણ ગયો. પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે અને ડમી ઉમેદવાર તરીકે મોહન કુંડારિયા તો રાખ્યા જ છે. અમિત શાહ ગુજરાત આવ્યા. ગુજરાતમાં આને લઈને વાતચીત પણ થઈ હતી, પરંતુ અમિત શાહ પણ હવે લાગે છે કે મન બનાવી ચૂક્યા છે કે છેલ્લે સુધી, છેલ્લા દિવસ સુધી પરસોત્તમ રૂપાલાની સાથે જ રહેવાનું છે. પરસોત્તમ રૂપાલા અને નુકસાન થાય અથવા તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચવી પડે એવી સ્થિતિનું નિર્માણ નહીં થવા દઈએ. આ તમામ વાત છે જયરાજસિંહ જાડેજા પર આજે સવાલ છે. ક્ષત્રાણીઓનો ગુસ્સો સામે આવ્યો છે. અમે આમ જ નહોતા કહેતા, આ પહેલાં પણ વાત મળી હતી અને અમે તમારી વચ્ચે સમાચાર રજૂ કર્યા હતા અને ત્યારબાદ આ વિડીયો તેની સાક્ષી પૂરે છે કે ક્ષત્રિય સમાજમાં જ કેટલા લોકો આજે જયરાજસિંહ જાડેજા, કે બાહુબલી નેતા છે, પોતાના વિસ્તારમાં એક હથ્થું વર્ચસ્વ ધરાવે છે તેની સામે ઊભા છે. જોવું રહ્યું શું થાય છે. જયરાજસિંહ જાડેજાના પોતાના સિદ્ધાંતો છે, જયરાજસિંહ જાડેજાની પોતાની વિચારધારા છે, જયરાજસિંહ જાડેજાનું પોતાનું રાજકારણ છે, પોતાના મત વિસ્તારને અનુરૂપ તેની સામે ક્ષત્રિય સમાજ છે અને ક્ષત્રિય સમાજ અત્યારે જયરાજસિંહ જાડેજાથી ગુસ્સે હોય તેવું લાગી રહ્યું છે. આપનું શું કહેવું છે
બાજીગર પણ કોણ છે? બાજીગર શું જયરાજસિંહ જાડેજા છે કે પછી અન્ય કોઈ? આપનું શું કહેવું છે? કોણે બાજી પલટી, કોણે ફાટા પાડ્યા, જયરાજસિંહ જાડેજાની ભૂમિકા શું? કોમેન્ટ બોક્સમાં લખો, આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.